હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે મારું નામ છે જતીન પીપલિયા અને આજે આપણે એમ સીક્યુઝ ગણવાના છે આ છે લેક્ચર નંબર એકત્રીસમાં જેમાં વિદ્યુતીય વાહકતાના એમ સીક્યુઝને આપણે આગળ વધારવાના છે લાસ્ટ લેકચરમાં એનસીઆરટીના બધા દાખલાઓ આપણે કમ્પ્લીટ કરી દીધા પછી એમસીક્યુ થોડા ઘણા ચાલુ કર્યા હતા હવે એ એમસીક્યુને આગળ વધારવાના છે ચલો શરૂ કરીએ એમસીક્યુઝ જેથી આપણને વધારે પડતી પ્રેક્ટિસ થઈ રહી ક્યુઝને બરાબર રીતે નોટબુકમાં લખવાના છે જાતે ટ્રાય કરવાની છે તો જ તમારી પ્રેક્ટિસ થશે ખાલી જોવા પૂરતા જ લેક્ચર નહીં જોવાના સાથે સાથે મહેનત પણ જરૂરી છે પ્રેક્ટિસ કરવી ચલો આ એમસીક્યુને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તમને આવડી જાય આગળના બધા સૂત્રો આપણને ખબર જ છે કેવા સૂત્રો હતા ચાલો તો સૌથી પહેલા એકના છેદમાં બત્રીસ મોલર નિર્બળ મોનોબેઝિક એસિડ મતલબ સાંદ્રતા તમને આપી દીધી મો સેન્ટીમીટર સ્કવેર તુલ્યવાહકતા એટલે કે સ્મોલ લેમડા એમ આઠ અને સેન્ટીમીટરના યુનિટમાં છે અનંત મંદને તુલ્ય તુલ્યવાહકતા ચારસો એટલે કે લેમડા ઝીરો એમ ચારસો છે એ પણ સેન્ટીમીટરના યુનિટમાં છે તો એસિડ નો અચડાંક પૂછેલો છે બહુ ઉતાવળ કરવી નહીં ચલો તો આવી આપણે ગણતરી અગાઉ પણ ઘણી બધી કરી ચૂક્યા છીએ તમે કરવા માંડો ગણતરી તમારો જવાબ આવી જવો જોઈએ સૌથી પહેલા આપણે કે એ જે વસ્તુ શોધવાની છે ત્યાંથી શરૂ કરીએ તો કે એ નું સૂત્ર થશે સી આલ્ફા સ્ક્વેર અપોન વન માઇનસ આલ્ફા આપણી પાસે સી છે પણ આલ્ફા નથી તો આલ્ફા માટે એક સ્ટેપ ઉપર જાઓ આલ્ફા બરાબર લેમડા એમ અપોન લેમડા ઝીરો એમ અહીંયા બંને વસ્તુ આપેલી જ છે તો બે સૂત્ર મૂકીને તમે આ દાખલો કમ્પ્લીટ કરી શકો છો સૌથી પહેલા આપણે આલ્ફા શોધી કાઢીએ આલ્ફા બરાબર લેમડા એમના છેદમાં લેમડા ઝીરો એમ કિંમતો મૂકો લેમડા એમ આઠ છે અને લેમડા ઝીરો એમ ચારસો છે તો મને અહીંયા આલ્ફા મળી જશે કેલ્ક્યુલેશન કરો આઠ ભાગ્યા ચારસો મને મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો બે આ આપણો આલ્ફા થશે હવે આનો ઉપયોગ કરીને તમારે વિયોજન અચળાંક શોધવો પડશે તો ચલો આગળ ગણતરી તો જ આવતું કિંમતો મૂકો અહીંયા સી એટલે કે સાંદ્રતા ચલો સાંદ્રતા આપણને એકના છેદમાં બત્રીસ આપેલી છે તો સાંદ્રતા આપણે કરીએ એકના છેદમાં બત્રીસ આલ્ફા સ્ક્વેર આલ્ફાનો વર્ગ કરવાનો છે ચલો આલ્ફા આપણને હમણાં જ મેળો છે તો એનો વર્ગ કરીએ ઝીરો પોઈન્ટ ઝીરો બે નો વર્ગ અને એના છેદમાં વન માઇનસ આલ્ફા છે એક માઇનસ આલ્ફા એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો બે તો આટલી ગણતરી આપણે કરવાની છે ચલો ગણતરી અંશની ગણતરી પહેલાં કરી લઈએ તો ઝીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો બે જે અંશમાં છે તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આવે છે એના છેદમાં બત્રીસ અને એના ગુણાકારમાં એક માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બે એટલે એ તો સિમ્પલી ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું થાય ખબર પડી જાય આપણને તો બત્રીસ ગુણ્યા અઠ્ઠાણું કરો તો હું અહીંયા આવું લખી શકું છું છેદમાં એકત્રીસ પોઈન્ટ છત્રીસ ઝીરો ઝીરો ફોર છેદમાં એકત્રીસ છત્રીસ જો આટલું કરશો તો તમને કે એ ની વેલ્યુ મળી જશે પોઈન્ટ ટ્રિપલ ઝીરો ચાર ભાગ્યા એકત્રીસ પોઈન્ટ છત્રીસ તો ભાઈ જવાબ મળે છે ઝીરો પોઈન્ટ ચાર ઝીરો એકસો સત્યાવીસ છેલ્લે પાંચ છે એટલે આપણે આઠ કરી નાખીએ તો એક પોઈન્ટ ગુણ્યા અહીંયા પોઈન્ટને બરાબર રીતે જુઓ તો જમણી બાજુ તરફ ખસેલ છે એટલે કે ઘાતાંકમાં ઘટાડો થાય ચાર ને એક પાંચ પોઈન્ટ ખાઈશો એટલે કે દસ ની માઇનસ પાંચ વેલ્યુ જુઓ ઓપ્શન્સમાં હોય તો એક પોઈન્ટ અઠયાવીસ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત નિયર બાય આન્સર છે એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત ઓપ્શન એ આપણો

0.1 નોર્મલ નોર્માલિટી એપી છે એટલે કે સાંદ્રતા સી થઈ ગયો 0.1 નાઇટ્રિક એસિડ ની વિશિષ્ટ વાહકતા એકમ જુઓ એટલે ખબર પડે ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ એટલે કે આ કપ્પા ની વાત કરે છે કપ્પા છે 6.2 * 10 ની -2 ઘાત સેન્ટીમીટર એકમ માં છે એટલે ચાલ્સ તો દ્રાવણ ની મોલર વાહકતા કેટલી થાય મોલર વાહકતા એટલે કે લેમડા એમ તો ભાઈ આટલી વસ્તુ ઉપરથી તો સિમ્પલી આપણે જવાબ લખી શકીએ કે સૂત્ર આપણને ખબર જ છે સૂત્રમાં છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ કરીએ જો સેન્ટીમીટર યુનિટ હોય તો સેન્ટીમીટર ઇનવર્સ યુનિટ છે જ તો આસાનીથી આપણે જવાબ અહીંયા કરી શકીએ છીએ કપ્પા એટલે કે છ પોઈન્ટ બે ગુણ્યા દસની ની માઇનસ બે ઘાત ના છેદમાં સી ઝીરો પોઈન્ટ વન ચલો ઝીરો વન એટલે 10 ની માઇનસ એક ઘાત લખી શકાય બરાબર અને પછી ઇન્ટુ વન થાઉઝન એક હજાર એટલે 10 ની ત્રણ ઘાત થાય 10 ની તમારે સેટલ કરવાની માઇનસ એક ઘાત ઉપર તરફ જાય તો પ્લસ એક ઘાતમાં રૂપાંતર થશે તો છ પોઈન્ટ બે ગુણ્યા ની માઇનસ બે ની માઇનસ ત્રણ અને નીચેથી આવી પ્લસ વન આવું થાય સોરી પ્લસ છે અહીંયા તો જો આ બંનેને ભેગા કરું તો દસ ની ત્રણ વત્તા એક એટલે કે દસ ની ચાર ઘાત થશે અને પછી આ બંનેને ભેગા કરું તો ચાર માઇનસ બે એટલે ચાર માઇનસ બે એટલે દસ ની માઇનસ બે મિનિટ ચાર માઇનસ બે એટલે સોરી પ્લસ બે થશે પ્લસ બે ઘાત મળશે તો આ આપણો મોલર વાહકતા થશે જેનો એકમ આપણે અહીંયા લખી શકીએ છીએ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ બરાબર આવી રીતે અહીંયા સિમેન્સ ની જગ્યાએ ઓહમ ઇનવર્સ લખેલું છે તો 6.2 ગુણ્યા 10 ની 2 ઘાત આના હિસાબે હું એવું લખી શકું 620 થઈ શકે બરાબર તો એનો નિયર બાય આન્સર આપણો પડે છે ઓપ્શન એ નો ઓપ્શન એ નો આન્સર છે 630 બીજો એ કોઈ આન્સર મેચ નથી થતો ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર તો સર ક્લિયર ઓકે ચલો અજી આગળ વધીએ એના પછીનો एमसीक्यू ગણો બરાબર મોટો एमसीक्यू લાગે છે લિસ્ટ બરાબર બનાવશો તો સૂત્ર તમને ખબર પડશે જો લિસ્ટ જ તમે નઈ બનાવો તો કેવી રીતે થશે ચલો તો આપણે આ વખતે સી સાંદ્રતા આપી છે 0.2 મોલારિટી એનો અવરોધ આપ્યો છે એટલે કે આર પચાસ ઓહમ આ દ્રાવણની વિશિષ્ટ વાહકતા સીમેન્સ પ્રતિ મીટરમાં આપી જો ભાઈ લોચો છે સમજી ગયા ને સિમેન્સ પ્રતિ મીટર આવી જાય એટલે એલર્ટ થઈ જાજો પ્રતિ સેન્ટીમીટર આપણે જોઈએ મીટર નહીં જોઈએ તો આપણે એવી ડિસ્કસ આપણે અગાઉ બી કરી ચૂક્યા છીએ કે એક સેન્ટીમીટર સોરી એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય એ તો ખબર જ છે પણ જો તમે આનું ઇન્વર્સ કરશો એટલે કે એકના છેદમાં મીટર અને એકના છેદમાં સેન્ટીમીટર તો આ બંને પર્યાયીઓ ઊંધા છતાં થઈ જશે એટલે કે સો મીટર ઇન્વર્સ બરાબર એક સેન્ટીમીટર ઇન્વર્સ આવું હું બોલી શકું છું તમે જુઓ અત્યારે અત્યારે તમારે સિમેન્ટ્સ પ્રતિ મીટર છે આ સિમેન્ટ્સ પ્રતિ મીટરને તમારે સેન્ટીમીટર ઇન્વર્સમાં ફેરવવાનો છે બરાબર તો જસ્ટ વિચારો કે સો એ એક તો એક પોઈન્ટ ત્રણે કેટલા થાય તો એક પોઈન્ટ ત્રણ ના છેદમાં સો થઈ જશે કહેવાનો મતલબ અહીંયા તમને જે વિશિષ્ટ વાહકતા મળે છે એટલે કે કપ્પા એ તમને મળશે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ બે સોરી એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ બે આટલું મળશે અને આ આપણો એકમ થશે સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર કારણ કે મોલારિટી અને સેન્ટીમીટરનો એકમ બંને સાથે કમ્ફર્ટેબલ છે નહીં તો જવાબ ઊંધાચ્તા થઈ જશે તમે વાંચી શકો છો બરાબર રીતે થિયરીમાં આપણે આગળ વધીએ હવે આજ વિદ્યુત વિભાજ્ય એટલે કોષ અચળાંક સમાન જ થશે ઝીરો પોઈન્ટ ચાર મોલર દ્રાવણનો ચલો સાંદ્રતા બદલી ગઈ ઝીરો પોઈન્ટ ચાર મોલર દ્રાવણનો અવરોધ પણ બદલી ગયો આર બસો સાહીઠ ઓહમ છે તો મોલર વાહકતા કેટલી થાય તમારે આ બીજા દ્રાવણનો લેમડા એમ શોધવાનો થશે તો આટલી સિચ્યુએશન અહીંયા આવે છે ખબર પડી ગઈ બરાબર રીતે પેલા લિસ્ટ બનાવી નાખ્યું એટલે આપણને ખબર પડી ગઈ યુનિટને ખાસ ફેરવજો નહીં તો જવાબ નહીં આવે બરાબર તો હવે બીજી વાતો કરીએ પણ ઓહો એક મિનિટ એક મિનિટ મારી નજર અહીંયા પડતી નથી આપણને આન્સર પાછો મીટર સ્ક્વેરમાં જ આપ્યો તો પછી જો આન્સર જ મીટર સ્કવેરમાં આપો તો પછી તેમ છતાં ચાલો આપણે સેન્ટીમીટર માં ગણી નાખીએ પછી એને મીટર ફેરવી નાખશું સમજ પડી વાંધો નહીં તો હવે આપણે શું કરી શકીએ આમાંથી આપણે પહેલા જોઈ લઈએ લેમડા એમમાં કઈ વસ્તુ ઘટે છે બરાબર સીધી વાત છે એલ અપોન એ જ ઘટતો હોવો જોઈએ પણ જોઈએ આપણે ગણતરી કરીને સૌથી પહેલા લેમડા એમનું સૂત્ર મૂકો તો લેમડા એમ બરાબર થાય છે કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ ચલો સાંદ્રતા આપેલી છે પણ કપ્પા નથી આપો કપ્પા માટે એક સ્ટેપ ઉપર વધો કપ્પા બરાબર વાહકતા જી ઇન્ટુ કોષ અચળાંક તો વાહકતા જીને તમે આરના સંદર્ભમાં માપી શકો છો એટલે કે જીની જગ્યાએ વન અપોન આર લખી શકો છો તો કહેવાનો મતલબ અહીંયા મિસિંગ પીસ છે આપણું કોષ અચળાંક અને એ કોષ આપણે આ પાર્ટમાંથી લેવો પડશે કારણ કે વિદ્યુત વિભાજ્ય સેમ છે જેનો વિદ્યુત વિભાજ્ય સરખો હોય એનો કોષ અચળાંક સરખો જ હોય આ શોધો અને એને તમે સામેના પોર્શનમાં આપી દો જેથી આપણને લેમડા એમ મળી જશે આવો એક દાખલો આપણે આગળ ગણી ચૂક્યા છીએ સમજાણું તો ચલો સૌથી પહેલા આપણે આગળના પોર્શનની ગણતરી બરાબર રીતે લખીએ તો પેલા લખીએ આપણે ઝીરો પોઈન્ટ બે મોલર દ્રાવણ માટે એની કરીએ તો મારે જો જોતો હોય તો કપ્પાનું જ સૂત્ર મૂકી દો તો કપ્પા બરાબર થશે વાહકતા જી ઇન્ટુ એલ ઓપોન એ જ્યાં વાહકતા જી ની જગ્યાએ એકના છેદમાં આર લખી શકું છું જુઓ આર ની વેલ્યુ પણ છે બરાબર અને કપ્પાની વેલ્યુ પણ છે તો મને કોષ અચળાંક મળી જશે ચલો જોઈએ તો કપ્પા છે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત એકના છેદમાં આર એટલે પચાસ આવશે અને કોષ અચળાંક આપણે શોધવાનો છે એ લોકોને તો આ છેદમાં પચાસની વેલ્યુને તમે ઉપર લઈ જાઓ બરાબર છેદમાં માં પચાસની વેલ્યુને ઉપર લઈ જાઓ તો ગુણાકાર થશે ગુણાકાર કરી લઈએ એક પોઈન્ટ ત્રણ ગુણાકારમાં પચાસ મળે છે મને મને તો 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 અહીંયા આન્સર મળે છે જો આને બરાબર લખું થઈ શકે આ આપણો મળશે એલ અપોન એ જેની વેલ્યુ આપણે બીજી તરફ આપવાની છે બીજી સાંદ્રતાને સમજી ગયા ઓકે હવે આ વેલ્યુને આપણે બીજા દ્રાવણ માટે લાગુ પાડીએ તો અહીંયા બીજું એક સેન્ટેન્સ લખીએ બીજી સાંદ્રતા કેટલી હતી ઝીરો પોઈન્ટ ચાર તો અહીંયા આપણે લખી શકીએ ઝીરો પોઈન્ટ ચાર મોલર દ્રાવણની ગણતરી દ્રાવણ માટે એની અંદર સૌથી પહેલા કપ્પા શોધો એના ઉપરથી લેમડા એમ શોધો આપણે હમણાં ડિસ્કસ કઈ રીત છે તો પહેલા આપણે કપ્પાની ગણતરી કરીએ કપ્પા બરાબર એકના છેદમાં આર કોષ અચળાંક ચાલો તો આના માટે જુઓ આરની વેલ્યુ આરની વેલ્યુ આપેલી છે આપણને સેકન્ડ દ્રાવણ માટે તો બરાબર એકના છેદમાં બસો સાહીઠ અને એલ અપોન એની વેલ્યુ અહીંથી ઉઠાવવાની છે તો ઝીરો પોઈન્ટ પાસઠ જો આ બંનેનો ભાગાકાર કરું તો મને કપ્પા મળી જશે તો પોઈન્ટ ભાગ્યા હું લખી શકું છું બસો ને સાહીઠ બરાબર તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પચીસ મને મળે છે કપ્પા ક્લિયર અને આનો એકમ શું થશે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ કારણ કે આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દીધું છે ચલો હવે એ કપ્પાની વેલ્યુ ને લેમડા એમમાં મૂકીને ટ્રાય કરવાની છે તો આપણે બીજી ગણતરી આગળ કરીએ એમ બરાબર કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન બરાબર ચલો તો કપ્પા એટલે આપણે પોઈન્ટ ડબલ ઝીરો ના છેદમાં સાંદ્રતા તરીકે સોરી એ તો પેલું છે સાંદ્રતા આપણે ઝીરો પોઈન્ટ ચાર લઈ શકીએ છીએ ઇન્ટુ વન થાઉઝન્ડ ચલો આટલું કરીએ એટલે આપણો જવાબ આવવો જોઈએ પોઈન્ટ ડબલ ઝીરો ગુણ્યા એક હજાર અને એના ભાગાકારમાં પોઈન્ટ ચાર તો ઝીરો પોઈન્ટ છસો પચીસ મળે છે અને આ લેમડા એમ મળે છે સેન્ટીમીટર સ્ક્વેર પર જોજો હજી આપણો જવાબ નથી આવ્યો આપણો જે આન્સર છે ઓપ્શન્સની અંદર એ મીટર સ્ક્વેરની અંદર આપેલો છે ને મીટર સ્ક્વેરમાં તો આપણે એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવો પડશે બરાબર જોજો તો સેન્ટીમીટર સ્ક્વેરને જો તમારે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવો હોય તો શું કરી શકાય તો આવી ગણતરીઓ આપણે કરતા હોઈએ છીએ નોર્મલી સાઈડમાં આપણે ગણતરી જોજો દર્શાવી દો કે એક સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર તો જો તમે અહીંયા એક્સ ધારી લેશો તો જુઓ મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર બંને સાઈડથી ઉડી ગયા આ સાઈડ હોય તો સેન્ટી ગુણ્યા સેન્ટી જોજો સ્ક્વેર છે તો સેન્ટી સેન્ટી બે વાર આવે દસની માઇનસ બે માઇનસ બે સીધી વાત છે દસ ની માઇનસ ચાર ઘાત આવશે કેવાનો મતલબ એક સેન્ટીમીટર સ્કવેર બરાબર દસ ની માઇનસ ચાર ઘાત મીટર સ્ક્વેર આ કન્વર્ઝેશન થાય સમજાણું તમને તો આ કન્વર્ઝેશનને તમે આની અંદર મૂકી શકો છો તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આપણને મળી શકે છે ઝીરો પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસ ની માઇનસ ચાર સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેર માં ફેરવી નાખીએ તો સિમેન્ટ મીટર સ્કવેર પર મોલ આપણે લખી શકીએ છીએ આ આપણો લેમડા એમ ફાઇનલ થશે પણ આવો જવાબ આવતો નથી તો એક મિનિટ આપણે કદાચ ગણતરીમાં કદાચ ભૂલ કરી હોય તો આ ગણતરીને ફરીથી ચેક કરવી પડશે એક મિનિટ તો પોઈન્ટ ડબલ ઝીરો પચીસ ગુણ્યા એક હજાર ભાગ્યા ઝીરો પોઈન્ટ ચાર બરાબર આ ગણતરીમાં આપણે અહીંયા મિસ્ટેકલી લખી લીધેલું છે અહીંયા છ પોઈન્ટ પચીસ આવે છે બરાબર છ પોઈન્ટ પચીસ જે અહીંયા આપણે ખોટું લખ્યું છે તો આપણો અહીંયા જવાબ આવે છે છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત જો મીટર સ્ક્વેર મીટર સ્કવેરમાં કન્વર્ટ કરીએ તો તો હવે આપણો આન્સર અહીંયા બંધ બેસે છે છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર થશે બહુ મોટો એવો દાખલો હતો બરાબર ગણજો આવો એક દાખલો આપણે આગળ પણ એનસીઆરટીમાં ગણી ચૂક્યા છીએ આવો એમસીક્યુ આવી શકે છે આગળ વધીએ એના પછીના દાખલા તરફ ગણો જાતે આ દાખલો ચલો અહીંયા તમને વિશિષ્ટ વાહકતા આપેલી છે એટલે કે કપ્પા કહી શકાય ઝીરો પોઈન્ટ બે સેન્ટીમીટર યુનિટમાં અને વાહકતા ઓહમ ઇનવર્સમાં આપી છે એટલે કે વાહકતા જી આપેલો છે 0.0 4 તો કોષ અચળાંક ગણવાનો કીધો છે તો બહુ નાની એવી ગણતરી નાનો એવો એમસીક્યુ ચાલો કયું સૂત્ર આવે વિચારો તમે બોલો સૂત્ર ઉપર જ છે જો સૂત્ર યાદ આવે તો થઈ જાય કપ્પાનું સૂત્ર છે વાહકતા ગુણ્યા કોષ અચળાંક બસ આ સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય સમજાણું ચલો કપા છે ઝીરો પોઈન્ટ બે વાહકતા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એના ગુણાકારમાં કોષ જો ગણતરી કરો બરાબર રીતે તો આ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ને પહેલી સાઈડ લઈ જાઓ તો છેદમાં આવી જશે તો તમને એલ અપોન એ ડાયરેક્ટલી મળી જશે પોઈન્ટ બે ભાગ્યા પોઈન્ટ ઝીરો ચાર મારો જવાબ અહીંયા મળે છે પાંચ અને એકમ સેન્ટીમીટર ઇનવર્સ સમજાણું તો જુઓ ઓપ્શન્સની અંદર પાંચ સેન્ટીમીટર ઇનવર્સ ઓપ્શન સી આપેલો છે જે આપણો જવાબ થશે ક્લિયર તો એમસીક્યુ હતો ચલો એના પછી આગળ વધીએ જુઓ આ ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો જેટલું જાતે કરશો એટલું વધારે આવડશે લિસ્ટ બનાવો પહેલા ઝીરો સાંદ્રતા તમને આપી છે ઝીરો પોઈન્ટ વન અવરોધ આપ્યો છે એટલે કે ત્રણ ઘાત ડાયરેક્ટલી લખી લ્યો પચીસો થાય ને બે હજાર પાંચસો ઓહમ દ્રાવણની તુલ્યવાહકતા કેટલી હશે અને સેન્ટીમીટર સ્ક્વેર યુનિટમાં છે તો તુલ્યવાહકતા એટલે લેમડા એમ મોલર વાહકતા તુલ્ય વાહકતા અલગ અલગ છે તો અહીંયા પહેલાથી સેન્ટીમીટર એકમમાં તો ચલો આવી રીતે જુઓ બરાબર કેટલા સૂત્રો વાપરવા પડે એ પ્રમાણે ગણતરી કરો વિચારો તમારે શું શોધવાનું છે તમારે લેમડા એમ શોધવાનો છે તો લેમડા એમ એટલે કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ ચલો સાંદ્રતા સી તો આપી છે પણ કપ્પા નથી આપ્યો તો કપ્પા માટે એક સ્ટેપ ઉપર ચડો કપ્પા બરાબર વાહકતા જી ઇન્ટુ કોષ અચળાંક એલ અપોન ચલો એલ અપોન એ પણ આપી દીધો છે પણ વાહકતા જી નથી આપ્યો તો જીના બદલામાં તમે આરની વેલ્યુ મૂકી શકો છો જી બરાબર એકના છેદમાં આર તો આવા દાખલાઓ આગળ આવી જ ચૂક્યા છીએ કરો ગણતરી સૌથી પહેલા આપણે પહેલું સૂત્ર મૂકીએ કપ્પા બરાબર એકના છેદમાં આર ઇન્ટુ કોષ અચડાંક કિંમતો મૂકી દો બરાબર રીતે તો આપણે કપ્પા શોધવાનો છે એકના છેદમાં આર એટલે કે એકના છેદમાં પચીસો અને કોષ અચડાંકની વેલ્યુ છે એક પોઈન્ટ પંદર એ અંશમાં આવશે તો અહીંયા સિમ્પલી ભાગાકાર કરો એટલે તમને કપાની વેલ્યુ મળી જશે તો એક પોઈન્ટ પંદર ભાગાકારમાં પચીસો ઝીરો પોઈન્ટ છે અને કપ્પા એટલે એનો એકમ થશે સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ સોરી આ તો લેમડા એમનો એકમ થાય કપાનો એકમ એટલે જસ્ટ સિમેન્સ પર સેન્ટીમીટર હું લખી શકું છું ચલો આ થઈ ગયું કપાનું સૂત્ર હવે એના ઉપરથી આપણે લેમડા એમનું સૂત્ર ફાઇનલ આન્સર તરીકે શોધી કાઢવાનું છે તો બીજું સૂત્ર મૂકીએ તુલ્ય વાહકતા બરાબર કપાના છે ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો છેતાલીસ એના છેદમાં સાંદ્રતા આવશે તો સાંદ્રતા આપણને આપેલી છે રકમની અંદર ઝીરો પોઈન્ટ વન નોર્માલિટી છેદમાં ઝીરો પોઈન્ટ વન અને એના ગુણાકારમાં એક હજાર ચલો આટલી ગણતરી કરશો એટલે સીધે સીધો આપણને તુલ્યવાહકતા મળી જવાની છે તો પોઈન્ટ ઝીરો છેતાલીસ ગુણાકારમાં એક હજાર કરી નાખવાના છે અને એના ભાગ્યા પોઈન્ટ વન એટલે મને લેમડા એમ મળે છે ચાર પોઈન્ટ છ જેનો યુનિટ થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ मोल લે પણ પ્રતિ ગ્રામ તુલ્ય લખવું પડશે તુલ્ય વાહકતા છે એટલા માટે પ્રતિ ગ્રામ તુલ્ય ઇકવીવેલન્ટ તો જુઓ આ ફાઈનલ આન્સર આવવો જોઈએ આપડા ઓપ્શન્સ માં 4.6 છે ઓપ્શન એ આપણો જવાબ થશે 4.6 વાળો સમજાઈ ગયું આ એમસીક્યુ લખજો બરાબર રીતે આ બધા એમસીક્યુ લખવાના છે તમારે ચલો આગળ વધીએ આના પછીના ને જુઓ બરાબર રીતે અને સોલ્વ કરો બધાની અંદર એક સરખી છે જો તમે તમે આવડ આવડતા હશે તમને તો બધા ગણી શકો છો ઓકે ગણ્યો સાંદ્રતા છે ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલારિટી નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અચળાંક જોજો શબ્દ ઉપર ફોકસ કરજો અચળાંક છે અંશ નથી અચળાંક કે એ પચીસ ગુણ્યા દસની ની માઇનસ છ ઘાત છે સ્પેશિયલી એનો યુનિટ સેન્ટીમીટર સ્ક્વેર છે ઓકે આટલો બરાબર તો અનંત મંદને તુલ્ય વાહકતા કેટલી થાય એટલે કે તમારે લેમડા ઝીરો એમ ફાઇન્ડ આઉટ કરવો પડશે બરાબર ચલો તો લેમડા ઝીરો એમ મંદને શોધવો છે સૂત્રો યાદ કરી લ્યો લોરો એમ તમને એક જ જગ્યાએથી મળશે અને એ હતો આલ્ફાનું સૂત્ર લેમડા ઝીરો એમ કાં તો ગ્રાફ ઉપરથી મળે કાં તો કોહોલ રોષ મળે અથવા તો આલ્ફા ઉપરથી મળે આલ્ફાનું સૂત્ર થાય મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા અહીંયા આપણે બોલશું તુલ્ય વાહકતાના છેદમાં સીમિત તુલ્ય વાહકતા તો લેમડા એમ આપણને આપેલો જ છે ભાઈ બરાબર અને આલ્ફા આપણને નથી આપ્યો તો બસ આલ્ફાની ગણતરી કરવા માટે આપણે હવે ઉપરની સાઈડ નહીં પણ પહેલી વાર નીચેની સાઈડ પડશે તો નીચેની સાઈડ આલ્ફા ક્યાંથી મળશે તો કે એમાંથી મળે કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેરના છેદમાં વન માઇનસ આલ્ફા આમાંથી સૌ પ્રથમ તમારે આલ્ફા ફાઇન્ડ આઉટ કરવો પડશે અને એની કિંમત ઉપરથી લેમડા ઝીરો એમ મળશે થોડુંક એવું ઊંધો દાખલો થઈ જાય છે પહેલા મારે સૂત્ર વાપરવું પડશે કે એનું એ બરાબર સી આલ્ફા સ્કવેર ના છેદમાં વન માઇનસુએશનમાં અવગણી શકો છો બરાબર તો તમારી ગણતરી એકદમ ઈઝી થઈ જાય જો કે જવાબ તમારો નિયર બાય આવશે કંઈ વાંધો નહીં તો અહીંયા એમસીક્યુમાં તમે આ ટેકનિક વાપરી શકો છો વન માઇનસ આલ્ફા એકની કમ્પેરમાં આલ્ફા ખૂબ જ નાનો હોય તો આલ્ફાને તમે અવગણી શકો એનો મતલબ છેદમાં તમે કઈ નહીં લખો તો ચાલશે ઓકે એમસીક્યુ છે તો નિયર બાય થઈ જશે કે એ ની વેલ્યુ આપણને આપેલી છે પચીસ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત સાંદ્રતા છે ઝીરો પોઈન્ટ ઝીરો વન એટલે કે દસ ની માઇનસ બે ઘાત લખી શકાય અને આલ્ફા સ્ક્વેર હવે વિચારો આલ્ફા સ્ક્વેર ને કરતા બનાવવા હોય તો દસની માઇનસ બે ઘાત પેલી બાજુ લઈ જવી પડે દસની માઇનસ બે ઘાત સામેની સાઈડ જાય તો પ્લસ બે ઘાત 25 ગુણ્યા દસ ની માઇનસ છ વત્તા બે કરો માઇનસ છ વત્તા બે એટલે કે માઇનસ ચાર આ થશે આલ્ફા સ્કવેર ક્લિયર હવે આપણે આનું વર્ગમૂળ કાઢવું પડશે આલ્ફા મેળવવા માટે બંને સાઈડ વર્ગમૂળ કાઢી શકીએ આપણે તો જો વર્ગમૂળ કાઢીએ આલ્ફા તો વિચારો વર્ગમૂળ પાંચ થઈ જાય

આપેલો છે લેમડા એમ ઓગણીસ પોઈન્ટ છે છે જે આપણે અહીંયા લખી શકીએ છીએ ઓગણીસ પોઈન્ટ છ એના છેદમાં લેમડા ઝીરો એમ લેમડા ઝીરો એમને સામેની સાઈડ અંશમાં લાવવો પડશે અને આ રકમને છેદમાં લાવવી પડશે ઓકે તો લેમડા ઝીરો એમ આવી રીતે મળશે ઓગણીસ પોઈન્ટ છ અને એના ભાગાકારમાં પાંચ ગુણ્યા દસની ની માઇનસ બે ઘાત સમજાણું કરીએ બરાબર ગણતરી એટલે લેમડા ઝીરો એમ મળી જશે આપણને ઓગણીસ પોઈન્ટ છ ભાગાકારમાં પાંચ કરવા પડશે આપણે સમજાણું તો ભાગાકારમાં પાંચ કરીએ તો ત્રણ પોઈન્ટ બાણું મને મળે છે ત્રણ પોઈન્ટ બાણું અને આ દસ ની માઇનસ બે ઘાતને જો હું અંશમાં લઈ જાઉં તો દસ ની પ્લસ બે ઘાત થઈ જાય તો ત્રણ પોઈન્ટ બાણું ગુણ્યા બે કરો દસ ની બે ઘાત એટલે આ તો આપણે સમજી શકીએ છીએ કે લેમડા ઝીરો એમ મને મળશે ત્રણસો ને બાણું અને આનો યુનિટ થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર અને તુલ્ય વાહકતા છે એટલે કે ગ્રામ તુલ્ય ઇનવર્સ લખવું પડે ક્લિયર તો આ આપણો ફાઈનલ આન્સર મળે છે જુઓ ઓપ્શન્સની અંદર જો મેચિંગ થતો હોય તો ત્રણસો બાણું નિયર બાય આન્સર નહીં પણ એક્ઝેક્ટ આન્સર મળે છે આપણે અહીંયા અવગણી નાખો એ બહુ બરાબર કર્યું ત્રણસો બાણું ઓપ્શન સી આપણો સાચો આન્સર થશે ક્લિયર ચલો આ એમસીક્યુ પણ પૂરો થઈ ગયો આગળ વધીએ હજી એના પછીનો એમસીક્યુ જુઓ અને જાતે સોલ્વ કરો બરાબર રીતે જોઈ લો સિમિલર પેટર્નના દાખલાઓ આવશે ઝીરો પોઈન્ટ વન નોર્મલ એટલે સાંદ્રતા આપી દીધી દ્રાવણના પ્લેટિનમ ધ્રુવો વચ્ચે મુકતા અવરોધ આપી દીધો છે આર બત્રીસ ઓહમ દ્રાવણની તુલ્યવાહકતા કેટલી થાય ચલો તુલ્ય વાહકતા એટલે કે શોધવાનો થશે બીજું કંઈ આપવું હોય તો જોઈ લો બીજું તમને એલ અને એ આપી દીધો ભાઈ એલ અને એ નો મતલબ થાય કોષ અચળાંક એલ આપો એ તો કોષ અચળાંક સમથિંગ અલગ રીતે આપ્યો છે એક પોઈન્ટ આઠ ભાગ્યા પાંચ પોઈન્ટ ચાર આપણે જાતે કરવો પડશે ત્યારે આપણને કોષ અચળાંક મળશે એક પોઈન્ટ આઠ ભાગ્યા પાંચ પોઈન્ટ ચાર તો ઝીરો પોઈન્ટ તેત્રીસ મને મળશે કોષ અચળાંક અને એનો યુનિટ આવશે સેન્ટીમીટર ઇનવર્સ યુનિટ ખાસ જોઈ લો સેન્ટીમીટરની અંદર છે અને યસ સેન્ટીમીટરમાં જ માગેલો છે તો કંઈ પ્રોબ્લેમ નથી તો ચલો શું કરી શકીએ આના માટે તમારે લેમડા એમ શોધવાનો છે તો ત્યાંથી જ ચાલુ કરો કે લેમડા એમનું સૂત્ર થાય કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ સાંદ્રતા છે આપણી પાસે કપ્પા નથી તો કપ્પા માટે આપણે ઉપર સ્ટેપ માંડવું પડશે કપ્પા બરાબર વાહકતા જી ના ગુણાકારમાં કોષ અચળાંક જ્યાં જીની બરાબર આપણે એકના છેદમાં આર લખી શકીએ છીએ આર આપણને આપ્યો છે આવા દાખલાઓ આગળ પણ આવી ચૂક્યા છીએ ગણી નાખો બરાબર રીતે સૌથી પહેલા મારે કપ્પાની ગણતરી કરવી પડશે તો કપ્પા બરાબર એકના છેદમાં આર ઇન્ટુ કોષ અચળાંક ચલો એકના છેદમાં આર આર ની વેલ્યુ છે બત્રીસ એટલે કે એકના છેદમાં બત્રીસ ગુણ્યા કોષ અચળાંક આપ્યો છે ઝીરો પોઈન્ટ તેત્રીસ તો બંનેનો સિમ્પલી ભાગાકાર જ થવાનો છે તો કપ્પા મને મળી જશે પોઈન્ટ તેત્રીસ ભાગ્યા બત્રીસ ઝીરો પોઈન્ટ ઝીરો વન હું લખી શકું છું અને કપ્પા તો એનો યુનિટ થશે સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર હવે આનો ઉપયોગ કરી શું આપણે લેમડા એમની અંદર તો આપણને ફાઇનલી જવાબ મળી જશે ચાલો તો બીજું સૂત્ર લખીએ આપણે લેમડા એમ બરાબર કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ ઓકે તો ચલો કપ્પાની વેલ્યુ આપણી પાસે હમણાં જ આવી છે ઝીરો પોઈન્ટ ઝીરો વન એટલે કે દસ ની માઇનસ બે ઘાત હું લખી શકું છું ગુણ્યા એક હજાર એક હજાર દસની ત્રણ ઘાત ના છેદમાં સાંદ્રતા વિચારો સાંદ્રતા કેટલી છે સાંદ્રતા છે ઝીરો પોઈન્ટ વન એટલે કે દસ ની માઇનસ એક ઘાત લખી શકાય દસ ની માઇનસ એક ઘાત તો બધી દસ ની ઘાતાંકો જ જવાબ આવવાનો છે તમારો તો બરાબર રીતે ગણતરી કરો બરાબર દસની માઇનસ એક ઘાતને જો ઉપર તરફ મોકલશો તો પ્લસ ઘાતમાં રૂપાંતર થશે તો મને અહીંયા મળે એવું મળશે દસની માઇનસ બે ઘાત ગુણ્યા દસ ની ત્રણ ઘાત વધતા એક ઘાત તો અહીંયા થશે દસ ની પ્લસ ચાર ઘાત પ્લસ ચાર ઘાત અને માઇનસ બે ઘાત તો ચાર માઇનસ બે એટલે પ્લસ બે હું લખી શકું છું મને મળશે તુલ્ય વાહકતા દસની બે ઘાત એટલે કે સો જેનો એકમ થશે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ તુલ્ય તુલ્ય વાહકતા છે એટલા માટે તો એક્ઝેક્ટલી તો સો નથી આવ્યો પણ જુઓ સો ને રિલેટેડ આજુબાજુ આપણે આન્સર આપણો બોલી છીએ જો આ છે એકસો ચાર આ દસ આ એક હજાર ને આ એક તો સીધી રીતે એકસો ચાર ને આપણે બાય આન્સર તરીકે સ્વીકારી શકીએ છીએ આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ એકસો ચાર પોઈન્ટ એક ક્લિયર આગળ વધીએ કરો જાતે જવાબ મેચ કરી લ્યો ક્ષેત્રફળ તમને આપ્યું છે દસ સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળનો મતલબ થાય એ અહીંયા જ લખું છું ડાયરેક્ટલી આવશે બે પ્લેટિનમના ધ્રુવો વાહકતા કોષમાં ગોઠવવામાં આવ્યા આ કોષમાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ નોર્માલિટીમાં છે પચાસ ઓહમ અવરોધ એટલે કે આર બરાબર પચાસ ઓહમ ક્ષારનું દ્રાવણ ભરેલું છે તો તુલ્ય વાહકતા શોધો તુલ્ય વાહકતા ધેટ મીન્સ લેમડા એમ શોધવો પડશે હવે એલ પણ આપી દીધો કાઉસમાં અને એ પણ છે તો ડાયરેક્ટલી આપણે એલ અપોન એ કરી શકીએ છીએ હમણાં ગયો એ જ દાખલો થશે સમજાણું એલ અપોન એ ડાયરેક્ટલી કરો એક પોઈન્ટ પાંચના ના છેદમાં દસ થઈ શકે સેન્ટીમીટર સેન્ટીમીટર યુનિટ પણ આપેલા છે તો એક પોઈન્ટ પાંચના ના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ પંદર કહી શકાય સેન્ટીમીટર ઇનવર્સ આ આપણો કોષ અચડાંક થશે અને આપણે તુલ્ય વાહકતા સુધી જવાનું છે તો જુઓ વારંવાર બધા સેમ પેટર્ન જ દાખલા લાગશે આપણને તો તુલ્ય વાહકતા લેમડા એમ બરાબર કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ સાંદ્રતા આપી છે કપ્પા નથી આપ્યો ફરીથી એ જ સ્ટોરી કપ્પા બરાબર આપણે લખી શકીએ છીએ વાહકતા જી ગુણાકારમાં કોષ અચળાંક તો જી પણ નથી આપ્યો જીની જગ્યાએ તમે એકના છેદમાં આર લખી શકો છો ગણો બરાબર રીતે વારંવાર એક જ પેટર્ન આવે છે તમને આના જવાબ આવડી જવા જોઈએ બરાબર મેચ કરજો તો પહેલું કપ્પાનું સૂત્ર લખીએ એક ના છેદ માં આર ઇન્ટુ કોષ અચડાંક ચલો આરની વેલ્યુ પચાસ છે અને કોષ અચળાંક ઝીરો પોઈન્ટ પંદર છે તો એક ના છેદમાં પચાસ અને કોષ અચળાંક થાય છે ઝીરો પોઈન્ટ પંદર સિમ્પલી ભાગાકાર કરો એટલે તમને કપાની વેલ્યુ મળી જશે પોઈન્ટ પંદર ભાગાકારમાં પચાસ તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ત્રણ મને મળે છે સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર આ એનો યુનિટ થશે કપ્પાનો એની વેલ્યુ તમે લેમડા એમની અંદર મૂકો એટલે તમારો જવાબ આવશે તો લેમડા એમની અંદર કિંમત મૂકીએ બીજા સ્ટેપમાં લેમડા એમ બરાબર કપાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન્ડ ચલો તો કપ્પાની વેલ્યુ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા એક હજાર તો આની ગણતરી કરીએ એટલે ડાયરેક્ટલી આપણને લેમડા એમ તુલ્ય વાહકતા મળી જશે તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ત્રણ ગુણાકાર એક હજાર અને એના ભાગાકારમાં ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ સાઈઠ જવાબ મળે છે મને સાઈઠ જેનો યુનિટ એકમ થશે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ તુલ્ય કારણ કે તુલ્ય વાહકતા છે તો સાઈઠ જવાબ ઓપ્શનની અંદર મેચ કરી લ્યો યસ સી ઓપ્શન મને મળે છે તમે પણ આ દાખલો ગણ્યો હોય તો આવડી જવો જોઈએ ઓપ્શન સી પૂરું ચાલો હજી આગળ વધવાનું છે આપણે એક એમસીક્યુ હજી એક જોઈ લઈએ જુઓ આ લેક્ચરનો છેલ્લો એમસીક્યુ અને બરાબર ગણવાની ટ્રાય કરો જો દ્રાવણની મોલર વાહકતા આટલી હોય મોલર વાહકતા લેમડા એમ એક પોઈન્ટ છવ્વીસ ગુણ્યા દસ ની બે ઘાત ભેગા કરો તો એકસો છવ્વીસ થઈ જાય અને સેન્ટીમીટર સ્ક્વેરમાં યુનિટ છે

તો લેમડા એમ નું સૂત્ર થાય છે કપ્પાના છેદમાં સી ઇન્ટુ વન થાઉઝન સેન્ટીમીટર વાળો યુનિટ છે એટલે સી એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો વન હવે ઝીરો પોઈન્ટ ઝીરો વન ને દસ ના ઘાતાંકમાં લખો તો દસ ની માઇનસ બે ઘાત ગુણાકારમાં એક હજાર એક હજાર એટલે કે દસ ની ત્રણ ઘાત બસ આવી જ રીતના છે તો પેલા આ બંનેનું કન્ફર્મ કરી નાખો તો વિચારો દસ ની માઇનસ બે ઘાત ઉપરની તરફ જાય તો પ્લસ બે ઘાતમાં રૂપાંતર થશે એકસો છવ્વીસ બરાબર છવ્વીસુ દસ ની ત્રણ વત્તા બે પાંચ ઘાત થઈ જશે આવી રીતે અને હવે આ દસ ની પાંચ ઘાતને પહેલી સાઈડ મોકલો તો દસ ની માઇનસ પાંચ ઘાતમાં રૂપાંતર થાય માઇનસ પાંચ ઘાતમાં તો એકસો છવ્વીસ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત

તો દસ ની માઇનસ ત્રણ ઘાત આવે આખો જવાબ બદલી જાય ઉતાવળ કરતા નહીં દસ ની માઇનસ પાંચ ઘાત છે વાત બરાબર પણ એકસો છવ્વીસ છે તો સરખું જોજો ઓપ્શન બી મળે છે એક પોઈન્ટ છવ્વીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત આ આપણો ફાઇનલ આન્સર થશે તો ઘણા બધા એમસીક્યુ આજે જોયા હજી એક લેક્ચર આના પછીનો એ પણ આપણે આવા એમસીક્યુ સોલ્વ કરવામાં લગાવવાનો છે જેથી પૂરેપૂરી પ્રેક્ટિસ આપણને થઈ જાય આ લેક્ચર અહીંયા આપણે ખતમ કરીએ છીએ હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જેમાં પણ આપણે સિમિલર આવા બધા એમસીક્યુઝ ગણવાના થશે થેન્ક યુ